રાજકોટમાં કાળીપાટ ગામે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. પાક નુકસાન સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના ખેડૂત અગ્રણીઓ પણ આ વિરોધમાં જોડાયા છે. પોસ્ટર બનાવીને ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. કિસાન સહાય ન ચૂકવવામાં આવતા ફાળો ઉઘરાવી વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટ ભાવનગર રોડ પર કાળીપાટ ગામ આવેલું છે ને ત્યાંના ખેડૂતો છે કે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. પાકની અંદર જે રીતના વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે એટલું જ નહીં, અલગ અલગ મુદ્દાઓ છે કે તેમને લઈને કિસાન કોંગ્રેસ સહિતના જે આગેવાનો છે કે તેઓ અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે અને ખેડૂતોને જે સહાય નથી મળી તેને લઈને ફાળો એકત્ર છે તે કરી રહ્યા છે. આ પ્રકારે રસ્તા પર જે વાહન ચાલકો પસાર થતા હોય તેમની પાસેથી ફાળો છે તે એકત્ર કરવામાં આવી રહ્યો છે. મારી સાથે ખેડૂત છે, શું નામ આપનું અને શું પરિસ્થિતિ? મારું નામ ભાવેશ વસરામભાઈ કિયાળા, ગામ સરદાર. પરિસ્થિતિમાં અમે 20 વીઘાનું મેં સોયાબીન વાવ્યું હતું, એમાં ખાતર નાખ્યું, દવા છાટીએ, દાળિયા કરાવ્યા, આ બધું કર્યું, પણ અત્યારે સોયાબીન લેવા પણ નથી, કારણ કે અતિવૃષ્ટિ એટલી થઈ, વરસાદ એટલો થયો કે સોયાબીન લેવા પણ જ નથી રહ્યું, વાડીએ જવા પણ જ નથી. તો અત્યારે સરકાર કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરતી, એ માત્ર ભાજપ સરકારના કાર્યકર્તાઓ અને એના નેતાઓ સદસ્ય અભિયાનમાં અત્યારે મશગુલ છે. ખેડૂત વિશે કોઈ બોલતા નથી, એમ કે અમે આટલા સભ્ય બનાવ્યા, આટલા સભ્ય, તમે ખેડૂતનું તો તમારે ભાઈ આપણું મોટું સંગઠન છે તો ખેડૂતને ગામડે ગામડેથી તમે મગવો, ડેટા મગવો કે ભાઈ કેટલું નુકસાન થયું, શું થયું એ, અને ધિરાણ માફ કરો અને વીમો આપો અમને. આ ધિરાણ લઈને તો અમે બધું કર્યું હતું, હવે ધિરાણ અમે ભરશું ક્યાંથી? મેઇન વાત આ છે. અને જો એ સરકાર અંબાણીના અને અદાણીના પૈસા હેરકટના નામે વાત કરી શકતી હોય તો ખેડૂતે ક્યાં એનું કંઈક ભૂંડું કર્યું છે? ચોક્કસ જ. મારી સાથે અન્ય ખેડૂતો છે, શું કહેશો? ખેતરની અંદર શું વાવ્યું હતું, કેવી પરિસ્થિતિ? મગફળી વાવી છે અને સાવ પલળી ગઈ છે, પાથરા પલળી ગયા છે. અત્યારે એમાં લેવા પણ કાંઈ છે નહીં. હવે આ પૈસા બધા મંડળીમાંથી ઉપાડી ઉપાડીને આપણે બધું વાવેતર કર્યું, હવે મંડળી ભરવાનું ક્યાંથી રહીએ? અત્યારે પાથરા પલળી ગયા, હવે એ માર્કેટ ગેટમાં લઈ જાવ તો એના 500-600 રૂપિયા આવે ટેકાના, જાહેર કે ટેકામાં હાલે નહીં મકડી. ભૂકવો તો બધો પલળી ગયો છે, એટલે 20 હજારનો ખર્ચો થઈ ગયો, માંડવી બધી ફેલ થઈ ગઈ, આવો પલળીને પાથરા પૂરા થઈ ગયા છે. કેટલાનું નુકસાન? નુકસાન 20-20 હજારનું થઈ જાય મકડીનું. ચોક્કસ જ. મોટા ભાગના જે ખેડૂતો છે કે તેમને ભારે નુકસાન છે તે વેઠવાનો, શું કહેશો? મગફળી સહિતના જે પાક છે એને વરસાદને કારણે કેવું નુકસાન? સરકારે હજી સહાય પેકેજ જાહેર નથી કર્યું, શું માંગ છે? સાહેબ, અમે ગાંજો વાવ્યો હોય ને, ગાંજો તો સરકારે આવે, પોલીસે આવે ને મીડિયા પ્રેસ વાળા ગામડામાં આવે. અત્યારે પોઝિશન જોવો ગામડાની, ગામડાની પોઝિશન એવી છે, આ સરકાર રહીને વિકાસના ભડંગા ઠોકે છે. વિકાસ છે નો ભાઈ, આપણો દેશ શું છે? ખેતી પ્રધાન દેશ છે આપણો, તો ખેતીને પહેલું પ્રોત્સાહન આપવું જોઈએ, પછી બીજા ઉદ્યોગોને પ્રોત્સાહન અપાય. સાહેબ, અમારી ગણતરી એ છે. આખે આખા અદાણી અંબાણીના જ આ સરકાર છે, બાકી ખેડૂતને કોઈ પાછો દેવા નથી માનતી. અમારે આ ભીખ માગવા નીકળવું પડે છે ખેડૂતો માટે, શું કામ અને ખેડૂતને ભીખ માગીને અમારે પૈસા? કોઈ વિરોધ કર્યો આજે અમે ખેડૂતોને, અમારે સહાયનો, સહાય નહીં કરે તો આ ખેડૂત વાવેતર છે ના કરશે? પાછલા વાવેતર થાય એમ નથી, વિકાસના બણંગા ફૂકે છે, ખેડૂતને કાંઈ દેવું નથી, રોડ ઉપર આવવું પડે છે ખેડૂતોને, ખેડૂતનો સહાય નહીં કાંઈ. 50,000 રૂપિયા એક સામાન્ય ખેડૂત પાસેથી સરકાર ઉઘરાવી લે છે દર વર્ષે, જીએસટીના જે ટેક્સના દર વર્ષે 50,000 ઉઘરાવી લે છે તો એ નાખે છે. ખેડૂત ઉપર જીએસટી છે, ખેડૂત ઉપર પૂરેપૂરી. હલર લેવા જાઓ, ખેતી ઓજાર લેવા જાઓ, પૂરેપૂરી જીએસટી, હલરની 12-12% જીએસટી. સાહેબ, હવે અમારે બિલ કઢાવવું હોય ને તો 20,000 રૂપિયા પહેલાં બિલ ના દેવા પડે તે, અને અમને એમ કહીએ કે અમે તમને સબસિડી આપી છીએ. સબસિડી છે નહીં, 18% તો જીએસટી લાગે એમાં, આમાં સબસિડી એમાં જ વહી ગઈ બધી. ખેડૂતોને નુકસાની મોટી છે સાહેબ. તમે અત્યારે ગામડામાં જોવો ને પોઝિશન, તમે મીડિયા પ્રેસ લઈને આવો, તમને દેખાડું. આપણી સાથે અન્ય ખેડૂત છે. કાકા, શું વાવ્યું હતું ખેતરમાં, કેવી પરિસ્થિતિ? ખેતરમાં મગફળી વાવેલી છે, કપાસ છે, પૂરો નુકસાન જ છે એમાં, અડી જ ગયું છે બધું, ઊભો પાક. હવે એનો ઓવર ટાઈમ થઈ ગયો, વરસાદ ચાલુ રહી ગયો, એટલે હવે કાંઈ એમાં છે નહીં. ધારાસભ્ય તમારા કોણ આવે? અમારા ધારાસભ્ય તેથલિયા આવે, ટંકારા વિસ્તારમાં. રજૂઆત કરી તમે? રજૂઆત તો થઈ જ હોય ને તો જ આવે ને, હવે કાંઈ જવાબ ન મળ્યો એટલે અમે રોડ ઉપર આવી ગયા. શું માંગશે તમે? સાહેબ, ખેડૂત અત્યારે બેહાલ છે, બધું આ 1 મહિનાથી વરસાદ ચાલુ છે, ખેડૂતના હાથમાં કાંઈ આવે એમ નથી, અને થોડુંક થાય એમ પાવર બી ટાઈમે નથી આપતા. પાવરમાંય લોચા જોઈએ, 8 કલાકમાંથી 3-4 કલાક પાવર આપે ને, રિપેરિંગમાં હેન્ડ ફોલ્ટમાં મેન્ટેનન્સ છે. સરકાર ખેડૂત માટે કાંઈ દેવા રાજી નથી. આ બધી કંપનીઓની સરકાર છે, ખેડૂતની નાના માણસનું કોઈ કામ કરે એમ નથી. ચોક્કસ જ. ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા અને જે રીતના તેમને ખાસ કરીને ખેડૂતોને સહાય માટે થઈને દાન છે તે એકત્ર કર્યું અને તેને કારણે રસ્તા ઉપર ચક્કાજામના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે. મોટી સંખ્યાની અંદર ખેડૂતો દ્વારા ભારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં સતત જે રીતના વરસાદ વરસ્યો અને તેને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે ત્યારે
જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા છે કે તે મેદાને આવ્યા છે અને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી અને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવાની માંગ તો કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ખેડૂતો છે તે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે, નેતાઓ છે, તેનાથી નારાજ છે તે જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.